વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવીશું શિયાળામાં ખૂબ જ ખાવાની મજા આવે અને આપણી તંદુરસ્તી પણ જળવાઈ રહે ને એકદમ તંદુરસ્ત રહે એના માટે આપણા જે અડદિયા બનાવવાના છે એ પણ આપણે ખાંડ અને સાકર વગરના અડદિયા બનાવશું. તો ગોળના અડદિયા આજે આપણે બનાવવાના છીએ, તો એના માટે આપણે અહીંયા 250 ગ્રામ જે અડદનો લોટ જે કરકરો હોય છે એ તૈયાર જ બજારનો મેં અહીંયા લીધેલો છે. 250 ગ્રામ આપણો અડદનો કરકરો લોટ લીધેલો છે અને અહીંયા 250 ગ્રામથી ઓછું એટલે કે 200 ગ્રામ જેટલો આપણે ઘી લીધું છે. તો અહીંયા આપણે 250 ગ્રામ ગોળ લીધેલો છે, 50 ગ્રામ ગુંદ લીધેલો છે અને અહીંયા દૂધ જેમ જરૂર પડશે એમ ઉપયોગ કરશું અને અહીંયા આપણે મેલ્ટ કરેલું ઘી 3 ચમચી જેટલું આપણે ઘી મેલ્ટ કરી લીધું છે અને આ છે આપણો અડદિયાનો મસાલો. ચાલો આપણે અડદિયા બનાવવાની શરૂઆત કરશું. પહેલાં આપણે લોટને ચાળી લેશું. અહીંયા આપણે લોટ સરસ ચાળી લીધો છે. જો અમુક કંઈ જાડું રહી ગયું હોય તો ચડાઈ જાય છે. તો હવે આપણે લોટમાં ધાબો દેવાનો છે, તો પહેલાં આપણે ધાબો દઈ લેશું. અહીંયા આપણે ઘી 3 ચમચી જેટલું મેલ્ટ કરેલું હતું અને હવે આપણે અહીંયા 2 ચમચી જેટલું મેલ્ટ કરેલું ઘી ઉમેરવું છે અને 2 ચમચી જેટલું દૂધ ઉમેરશું. પછી આપણે જરૂર પડશે તો વધારે ઉમેરશું. આ બધું સરસ દૂધને પણ ઉફાળું જ લેવાનું છે, આ બધું સરસ મિક્સ કરી દેવાનું છે લોટ સાથે. એકદમ સરસ લોટ સાથે મિક્સ થઈ જવું જોઈએ. આ આવી રીતે 2 હાથ વડે એકદમ સરસ આપણે એને ધાબો દેવાનો હોય છે. એકદમ બધા લોટની અંદર મિક્સ થઈ જવું જોઈએ ઘી અને દૂધ જે આપણે ઉમેરેલું છે ને એ. અહીંયા આપણા લોટની અંદર સરસ ધાબો દેવાઈ ગયો છે. આવી રીતે મુઠ્ઠી પડવી જોઈએ, તો આવી રીતે આપણે ધાબો સરસ દેવાવો જોઈએ. તો એકદમ હજી આપણે એક સરખું આપણા લોટની અંદર બધું ધાબો કરી લેશો. હું છૂટું છૂટું પાડી લેશો હાથેથી અને એકદમ બધા એક એક કણની અંદર આપણો સરસ ધાબો દેવાઈ જવો જોઈએ. ઘી અને દૂધ બધું સરસ મિક્સ થઈ જવું જોઈએ. તો અહીંયા બધું સરસ મિક્સ થઈ ગયું છે, તો આપણે થોડીક વાર આવી રીતે ધાબો દઈને રાખી દઈશું. અહીંયા આપણે ધાબો દઈને રાખી દીધો છે અને આ ઘઉંના ચાયણા વડે હવાલા વડે આપણે એને ચારવાનું છે. પણ એને થોડી વાર આપણે સાઈડ ઉપર રાખી દઈએ ત્યાં સુધીમાં આપણે જે ગુંદ લીધેલો એને આપણે તળવાનો છે. ગેસ ઉપર ગેસ ચાલુ કરી અને કઢાઈ રાખી દીધી છે અને ઘી પણ આપણે જે 200 ગ્રામ લીધેલું એમાં આટલું ઉમેર્યું છે ને આટલું આપણે બચાવેલું છે. ઘી સરસ આપણું મેલ્ટ થઈ જાય પછી આપણે ગુંદને સરસ રીતે તળી લેશું. અહીંયા આપણું ઘી સરસ ગરમ થઈ ગયું છે, તો એમાં ગુંદ ઉમેરીને આપણે તળી લેશું સરસ. અને એક ડીશની અંદર આપણે કાઢી લેશું. આવી રીતે બધો જ ગુંદને તળી લેવાનો છે. અહીંયા આપણે મોટો ગુંદ લીધેલો છે, તમે આ જગ્યા ઉપર દળીને પણ લઈ શકો. જ્યારે લોટ શેકતા હોય ત્યારે આપણે એને એમાં ઉમેરી દેવાનો હોય તો એ પણ સરસ ગુંદ પણ તળાઈ જાય છે. જે ઝીણો દળેલો આપણે ઉમેરીએ ને એ અત્યારે આપણે મોટો જ લીધેલો છે એટલે આપણે પહેલાં તળી લઈએ છીએ. આપણે ધાબો દીધો તો એ લોટ બધો ચાણાની અંદર લઈ લીધો છે અને મોટી જાડી હોય એટલે સરસ આપણે એકદમ ચડાઈ જશે ને એકદમ મસ્ત એવો આપણો લોટ ચડે જશે. અહીંયા ધાબો દેવાથી આપણા લોટની અંદર એકદમ મસ્ત એવી કણી પડી ગઈ છે અને આપણે જાડા ચાયણાથી ચાળ્યું એટલે એકદમ સરસ આપણી કણી પણ દેખાય છે. તો હવે આપણે જે ઘીની અંદર ગુંદ તળેલો એની અંદર હવે આપણે આને લોટને શેકી લેવાનો છે. અહીંયા હવે આપણે ઘીમાં લોટને ઉમેરી દેશું. અત્યારે આપણે મીડિયમ ગેસ ઉપર આ લોટને શેકશું.
આપણે જે એક ચમચી બચાવીને ઘી રાખેલું અહીંયા આપણે ઉમેરી દેશું. અહીંયા આપણે ધીમા તાપે શેકશું એટલે આપણો લોટ એકદમ સરસ શેકાઈ જાય, બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. આપણે સાઈડ ઉપર 1.5 ચમચી જેટલું ઘી બચાવીને રાખેલું એ આપણે અહીંયા આપણે ઉમેરી દઈએ છીએ. અહીંયા આપણે 200 ગ્રામ જેટલું ઘી લીધેલું છે કુલ. અહીંયા આપણે સતત હલાવતું રહેવાનું છે. જો ઘી નીચે ઘી ઉમેરવામાં અમારે સહેજ વાર લાગી તો જો નીચેથી લાલ થઈ જાય છે લોટ, એટલે સતત આપણે આને હલાવતા રહેવાનું છે. તો સતત આપણે આમ હલાવતા રહેશું. અહીંયા આપણા લોટનો કલર સહેજ એવો છે, ચેન્જ થઈ ગયો છે, એટલે કે લાઇટ ગોલ્ડન કલર આવી ગયો છે. તો મેં અહીંયા એકદમ ધીમો ગેસ કરી નાખ્યો, સાવ ધીમા ગેસ ઉપર અત્યારે હું આ લોટને શેકું છું. એકદમ સરળ રીતે આપણે આ અડદિયા પાક બનાવીએ છીએ. ને શિયાળામાં આ અડદિયા પાક ખાવાની ખૂબ જ મજા આવે છે. જે લોકો ખાંડ ન ખાઈ શકતા હોય એ ગોળના અડદિયા બનાવી અને ખાઈ શકે છે. મને નૈનાબેન મકવાણાએ કહેલું કે તમે ગોળના અડદિયા બનાવો, તો આપણે આજે ગોળના અડદિયા બનાવીએ છીએ. તો એ પણ ગોળના અડદિયા બનાવીને ખાઈ શકે છે, તો આજે એના માટે સ્પેશિયલ બનાવીએ છીએ. તો નૈનાબેન તમે પણ ગોળના અડદિયા બનાવીને એકવાર જરૂર મારી રેસીપી ટ્રાય કરજો. અહીંયા આપણે જે ઘી લીધેલું છે એમાં જ આપણે શેકીએ છીએ, વધારે ઘી ઉમેર્યું જ નથી. જેમ જેમ આપણો લોટ શેકાતો જાય છે તેમ તેમ સાઈડ ઉપર આપણું ઘી પણ છૂટું પડવા માંડ્યું છે. હજી આપણા લોટને શેકવાનો છે, બસ સતત આપણે આમ હલાવતું રહેવાનું અને લોટને શેકવાનો છે. હવે અહીંયા મેં ગેસ મીડિયમ કરી નાખ્યો અને 1 ચમચી જેટલું હું દૂધ ઉમેરી અને આપણે પાછું હલાવતા જાઓ અને શેકવાનું છે. આવી રીતે કરવાથી આપણા અડદિયા એકદમ મસ્ત એવા કણીદાર થશે. તો દૂધ બળી જાય ત્યાં સુધી આપણે આવી રીતે શેકવાનું છે અને સતત આપણે આમ હલાવતા રહેવાનું છે. અત્યારે આપણો ગેસ મીડિયમ જ છે. અહીંયા આપણે જે દૂધ ઉમેર્યું હતું એ બળી ગયું છે. પાછું હજી 1 ચમચી જેટલું આપણે અહીંયા દૂધ ઉમેરશું. એ પણ આપણે સતત આમ હલાવતા જ રહેશું. દૂધ બળી જાય ત્યાં સુધી આપણે સતત આમ હલાવતા રહેવાનું. અહીંયા આપણો બ્રાઉન કલરનો લોટ સરસ એવો શેકાઈ ગયો છે. તો જે મેં તમને કીધું કે જો ગુણ દળેલો હોય તો આપણે લોટ શેકાઈ જાય તો એમાં ઉમેરે તો ગુંદ પણ સરસ શેકાઈ જાય છે. તો આપણામાં ઉમેરશું. જો આટલો દળેલો મેં રાખ્યો છે અને હું તમને બતાવું છું કઈ રીતે સરસ થઈ જાય. જો અહીંયા લોટની અંદર આપણે ગુંદની કણી ઉમેરેલી તો એકદમ સરસ ફૂટવા લાગ્યો અને સરસ એ દેખાય છે ફૂટેલો આપણો. થઈ ગયો ને મસ્ત. એવી રીતે આપણે ઉમેરીએ તો પણ ચાલે, ગુંદ ન તળો તો હાલે. ગુંદને સરસ મિક્સર જારની અંદર પીસી લેવાનો અને જ્યારે લોટ શેકાઈ જાય ત્યારે આવી રીતે તમે ઉમેરો એટલે અંદર આપણે લોટની અંદર ઉમેરી દેશું એટલે આપણો ગુંદ સરસ તળાઈ જશે અને એકદમ ફૂલી જશે. અહીંયા આપણો લોટ શેકાઈ ગયો છે ને હવે આપણે ગેસ બંધ કરી દઈશું. અહીંયા આપણે જે કાજુ બદામ લીધેલા એ અહીંયા ઉમેરીશું. તમને હું કદાચ દેખાડતા ભૂલી ગઈ હશે. આ બધું આમાં મિક્સ કરી દઈશું. અત્યારે આપણો લોટ ગરમ જ છે તો એકદમ તળાઈ જશે લોટની સાથે આપણા કાજુ બદામ પણ. અહીંયા આપણો લોટ શેકાઈ જ ગયો છે ને હવે અહીંયા નીચે ઉતારીને આપણે હલાવતા રહીશું. કારણ કે કડાઈ થોડી ગરમ હોય છે તો જો આપણે હલાવીએ નહીં તો નીચેથી લોટ બેસી જાય છે અને બળી જાય છે. તો આપણે થોડી વાર આમ હલાવતા રહીશું. આમાં અડદિયાનો મસાલો લીધેલો 2 ચમચી જેટલો અહીંયા આપણે ઉમેરી અને સરસ મિક્સ કરી લઈશું.
અહીંયા આપણે મિક્સર જારની અંદર દળેલો નથી, જો દળ્યો હોય તો આવી રીતે દબાવ ન પડે. આપણે મિક્સર જારમાં દળ્યા વગર આ ગુંદ લીધેલો છે એટલે તળી અને ઉપરથી આપણે વાટકા વડે આમ દબાવી દેવાનો એટલે થોડો ભૂકો થઈ જશે. અને આમને આમ ઉમેરો તો પણ ચાલે. અહીંયા આપણે આ શેકાયેલા લોટની અંદર ગુંદ અને પણ સરસ આપણે મિક્સ કરી લઈશું. પહેલાં અહીંયા આપણે ગેસ ચાલુ કરીને પેન રાખી છે અને પેનમાં બે ચમચી જેટલો આપણે ઘી ઉમેરશું. એમાં આપણે ગોળ ઉમેરી દઈશું. ગોળને ખાલી આપણે મેલ્ટ એટલે કે ઓગાળવાનો જ છે, આપણે પાઈ નથી લેવાની. અહીંયા આપણે 250 ગ્રામ લોટ લીધો હતો, સામે 250 ગ્રામ જ આપણે ગોળ લીધેલો છે ને ગોળ મેં એકદમ ચાકુએથી સરસ ઉધારી લીધો છે ઝીણો ઝીણો. અહીંયા આપણો ગોળ બધો ઓગળી ગયો છે અને જો અહીંયા સાઈડ ઉપર બબલ પણ થવા માંડ્યા છે તો હવે ગેસ બંધ કરી અને આપણે એટલે કે ગોળ જે મેલ્ટ થઈ ગયો અહીંયા આપણે જે અડદિયાનો લોટ શેકીને રાખેલો એમાં આપણે આ ઉમેરી દેવાનું છે. હવે આ બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. તો હવે આપણે આ બધું સરસ આપણા અડદિયા ઠંડા થઈ ગયા છે તો હવે એમાંથી આપણે અડદિયા વાળી લેશું. આવી જ રીતે બધા અડદિયા આપણે વાળી લેશું. હાથેથી પણ વળી શકે અને બજારમાં અડદિયાનું મોલ્ડ પણ મળે છે તો એવી રીતે પણ તમે અડદિયાને બનાવી શકો. તો અહીંયા તૈયાર છે આપણા શિયાળા સ્પેશિયલ ગોળના અડદિયા. તો એક સર્વિંગ પ્લેટની અંદર આપણે હવે સર્વ કરી લઈશું. આપણે 250 લોટની અંદરથી આપણા આટલા અડદિયા તૈયાર થયા છે. તો તૈયાર છે આપણા અહીંયા અડદિયા. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.